नमस्कार मित्रों, स्वागत है आप सर्वनु आपनी पोतानी यूट्यूब चैनल में। आ वीडियो में आज आपने धोरण आठना विज्ञान विषय ना पाठ नंबर बे सूक्ष्म जीवो मित्र अने शत्रु जेना स्वाध्यायनु संपूर्ण सॉल्यूशन आपने आ वीडियो नी अंदर जोशू। अपने आ चेनल पर विज्ञान विषय बधाज पाठना स्वाध्याय सॉल्यूशन वीडियो उपलब्ध है, जेनी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स में अने ऊपर आई बटन में मिली जैसे। तो जोईए आपणे तेनो स्वाध्याय जेनी अंदर प्रश्न नंबर एक, खाली जग्या पूर्ण करो। नंबर एक, सूक्ष्म जीवो खाली जग्यानी मददथी जोई शकाय छे। तो जवाब आवशे माइक्रोस्कोप। नंबर बे, नील हरित लील वातावरणमांथी खाली जग्यानुं स्थापन सीधे सीधू ज करे छे, तेनाथी भूमिनी फलद्रुपतामां वधारो थाय छे। तो जवाब आवशे खाली जग्यामां नाइट्रोजन। नंबर त्रण, कोलेरा खाली जग्या द्वारा थाय छे, तो तेनो जवाब आवशे ईस्ट। नंबर चार, આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે, તો જવાબ આવશે બેક્ટેરિયા। ત્યાર પછી પ્રશ્ન નંબર બે, સાચા ઉત્તરોને પસંદ કરો। નંબર એક, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે, તો જવાબ આવશે બી, આલ્કોહોલ। નંબર બે, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે, તો તેનો જવાબ આવશે બી, સ્ટેરોમાઇસિસ। ત્યાર પછી નંબર ત્રણ, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે, તો જવાબ આવશે એ, માદા એનોફિલિસ મચ્છર। તેના પછી નંબર ચાર, ચેપી રોગનું મુખ્ય વાહક કોણ છે, તો જવાબ આવશે બી, માખી। નંબર પાંચ, બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલાવવાનું કારણ, તો જવાબ આવશે સી, ઈસ્ટ કોષોની વૃદ્ધિ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ, કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેમના કાર્યો સાથે જોડો, તો જોઈએ કોલમ એ અને કોલમ બી। તો બેક્ટેરિયા, તો તેનો જવાબ આવશે એઇડ્સ કારક। રાઇઝોબિયમ, તો તેનો જવાબ આવશે નાઇટ્રોજન સ્થાપન। લેક્ટોબેસિકલ, તો દહીં જમાવવું। ઈસ્ટ, તો બ્રેડનું બેકિંગ। પ્રજીવ, તો મેલેરિયા કારક। વાયરસ, તો એન્ટીબોડીનું ઉત્પાદન। ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે, જો ના તો તે કેવી રીતે જોવામાં આવે છે, તો જવાબ આવશે ના, સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી, સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ, કે સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ ક્યાં ક્યાં છે, તો જવાબ આવશે સૂક્ષ્મજીવોના મુખ્ય ચાર સમૂહ છે, નંબર એક બેક્ટેરિયા, નંબર બે ફૂગ, નંબર ત્રણ લીલ અને નંબર ચાર પ્રજીવ। ત્યાર પછી પ્રશ્ન નંબર છ, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો, તો જોઈએ જવાબ કે વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ નીચે મુજબ છે, નંબર એક રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા, નંબર બે એનાબીના અને નોસ્ટોક નીલ હરિત લીલ। ત્યાર પછી પ્રશ્ન નંબર સાત, આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો, તો જોઈએ જવાબ કે આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા નીચે મુજબ છે, નંબર એક લેક્ઝોબેસિકલ્સ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે, નંબર બે ઈસ્ટ એક કોષી ફૂગ છે, તે ચીઝ પનીર બ્રેડ કેક પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે, નંબર ત્રણ આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે, નંબર ચાર ઇડલી ઢોસા ખમણ ઢોકળા બનાવવા ઈસ્ટનો ઉપયોગ થાય છે, નંબર પાંચ મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે, નંબર છ પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે, નંબર સાત રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતામાં વધારે છે। ત્યાર પછી નંબર આઠ, ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે, આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં મદદરૂપ બને છે। ત્યાર પછી નંબર નવ, કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે। ત્યાર પછી નંબર દસ, કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ,
तो सूक्ष्मजीवों द्वारा थता नुकसान विषे टूंकमां नोंध लखो। तो तेनो जवाब आवशे के सूक्ष्मजीवों द्वारा थतुं नुकसान नीचे मुजब छे। जेनी अंदर नंबर एक, रोगकारक बेक्टेरिया ने लीधे कोलेरा, टाइफोइड, क्षय, न्यूमोनिया जेवा रोगों थाय छे। जारे परजीवों द्वारा मेलेरिया अने मरडो जेवा रोगों थाय छे। नंबर बे, बेक्टेरिया अने फूगने लीधे खोराक, शाकभाजी, फळो वगैरे बगड़े छे अने तेमने अखाद बनावे छे। नंबर त्रण, लील जलाशयोमां खूब झड़पथी फैलाय छे अने पाणीमां दुर्गंध फैलावे छे, वळी तેવું પાણી પીવાલાયક રહેતું નથી। નંબર ચાર, ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર નવ, એન્ટીબાયોટિક્સ એટલે શું? તો એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? તો જવાબ આવશે કે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે, આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે। પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાયસિન, ટેટ્રોસાયક્લિન અને એરિથ્રોમાયસિન ઉપયોગથી એન્ટીબાયોટિક્સ છે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે। તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે। એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી, ડૉક્ટરે જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય છે તો તે મુજબ લેવી તથા ક્યાં મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી। જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે। વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો। ફરી મળીશું આપણે પાઠ નંબર 3 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।